તો સ્માર્ટ મીટર મુદ્દે વિરોધના વંટોળ વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે સ્માર્ટ મીટરને ઉઘાડી લૂંટ ગણાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ સ્માર્ટ મીટર મુદ્દે આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે. એટલે લોકસભાની ચૂંટણી ભલે ગુજરાતમાં સમાપ્ત થઈ ગઈ હોય, પરંતુ રાજકીય પાર્ટીઓ સ્માર્ટ મીટર મુદ્દે પોતાની રાજનીતિને પણ સ્માર્ટ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સ્માર્ટ મીટર પર શરૂ રાજનીતિનું મીટર. કોંગ્રેસે સ્માર્ટ મીટર પર ઉઠાવ્યા સવાલ. આપ સમગ્ર રાજ્યમાં કરશે વિરોધ પ્રદર્શન. રાજ્યના અલગ અલગ શહેરોમાં જેવી રીતે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, તેને જોતા હવે વિપક્ષે પણ આ મુદ્દે લડત લડવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ તો પહેલાથી જ આ મુદ્દે વિરોધ કરી રહી હતી, અને હવે આમ આદમી પાર્ટીએ પણ સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો, રૂપિયા ભરો, પછી જ તમને વીજળી વાપરવા મળશે. એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે, પછી બંધ થઈ જશે. એટલે 1,65,00,000 નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ 500-700 કરોડ રૂપિયા એ કોને વાપરવા મળશે, પહેલી વસ્તુ તો એ. બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા ધાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં 9,00,000 રૂપિયાનો બિલ આવવાનું શરૂ થયું. સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે. ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે 1,00,000,000,000 રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં. આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો સ્માર્ટ મીટરનું કનેક્શન કાપી નાખવામાં આવશે. સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું, રસ્તા ઉપર ઉતરીશું, મીટર બોયકટનું આંદોલન પણ કરીશું, મીટરો લગાડવામાં પણ નહીં દેવામાં આવે. એટલું નહીં, છેલ્લે એ પણ સ્થિતિ આવશે તો અમે કરીશું કે મીટરો કાપી નાખીશું. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા આ લોકો સાથે, જન આંદોલન સાથે ઊભું છે, એ અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ. આ તરફ કોંગ્રેસનું કહેવું છે કે સ્માર્ટ મીટર જનતાના માથે ઠોકી બેસાડવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર ફરજિયાત નહીં પરંતુ મરજિયાત હોવા જોઈએ. સ્માર્ટ મીટરનો હજુ તો પાયલોટ પ્રોજેક્ટ થયો હતો તો ફરજિયાત શું કામ કરવામાં આવે? સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ? તમે પ્રજાને ઓપ્શન કેમ નથી આપતા કે મરજિયાત પણ હોઈ શકે, કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે, જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે. પણ દરેકને ધાક ધમકી દબાણ ને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ, દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલાં જ આ મીટરમાં છબરડા જોવા મળી રહ્યા છે, મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે, એમ જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી કપાઈ જાય છે, પહેલાં કરતાં અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે. વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી કે 1,000 રૂપિયાનું માસિક બિલ આવતું હતું, એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોજના 350 રૂપિયા જેટલા કપાય. સ્માર્ટ મીટરની માથાકૂટ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે સરકાર પણ આ મામલે હવે એક્શનમાં આવી છે અને લોકોને સમજાવવાની કોશિશ થઈ રહી છે. જો કે વિરોધ હજુ પણ શાંત નથી થઈ રહ્યો, ત્યારે આગામી દિવસોમાં સ્માર્ટ મીટરમાં કોઈ સ્માર્ટ સમાધાન નહીં થાય તો સરકારની મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.